आप सर्वप्रिय खगोल प्रेमियों श्री बळवंत पारख विज्ञान नगरी हार्दिक स्वागत करे छे। आकाश दर्शन नी मजा माणीए कार्यक्रम नी अंदर आजे श्रेणी नो चौथो भाग छे, जेमा राशि अने नक्षत्र विषय श्री हसमुख भाई देव मुरारी साहेब आपणने एनी समझण आपशे। हूँ हसमुख भाई देव मुरारी साहेब नो आपणा सौ वती स्वागत करू छू અને વિનંતી કરું છું કે આજના વેબિનાર ની પ્રક્રિયા ચાલુ કરો। શ્રી હસમુખભાઈ દેવમુરારી સર, દરેક મિત્રોને એમનો જે ચાર્ટ દેવમુરારી સાહેબે આપ્યો હતો એની અંદર તમે લેબલ્સ કર્યા અને બહુ સરસ રિસ્પોન્સ મળ્યા છે અમને, એટલે દેવમુરારી સાહેબે રિયલ આન્સર પણ તમને મોકલી આપ્યો છે, એની સાથે તમારે ક્રોસ ચેક કરી લેવાનું છે। એટલે સેલ્ફ એનાલિસિસ જ કરવાનું છે, યુ હેવ ટુ મેક અ સેલ્ફ એનાલિસિસ સો કેન અંડર વિચ ઓબ્જેક્ટ ઇઝ રાઈટ ઓર રોંગ, સો ઇટ શો યુ મોર ક્લેરિટી ઓફ યુ। અને બીજો એક સરસ બીજો પ્રયત્ન એવી રીતે થઈ રહ્યો છે કે લાસ્ટ ટાઈમે આપણે લગભગ 15 મિનિટ આપણા લાસ્ટ ક્વેશ્ચન આન્સર સેશન ની અંદર આપણે આ ડિસ્કસ કરી હતી, તો એ બધા ક્વેશ્ચન આન્સર સેશન ના આન્સર દેવ મુરારી સરે આપણને વોટ્સએપ ગ્રુપમાં આપી દીધા છે, જે લગભગ બધા મિત્રોએ વાંચી દીધા હશે। દરેક પાર્ટિસિપન્ટ મિત્રોને એક વિનંતી છે કે જ્યારે વેબિનાર ચાલુ હોય ત્યારે પોતાનો ઓડિયો અને વિડીયો બંને બંધ રાખે, જેથી ઇન્ટરનેટની ક્લેરિટી વધારે સારી રીતે આવે। નવા મિત્રો જોડાયા છે, એ નવા મિત્રોને વિનંતી કે અમુક ક્વેશ્ચન્સ ના આન્સર તમે રેકોર્ડિંગમાં આપી દીધેલા છે, એટલે તમારા જિન્યુઅન ક્વેશ્ચન જ હશે। અમે આશા કરીએ કે એ ક્વેશ્ચન્સ પણ તમે વોટ્સએપ ગ્રુપની અંદર અથવા અહીંયા જે આપણે ક્વેશ્ચન આન્સર બોક્સ આપેલું છે એની અંદર તમે લખશો તો એના પણ આન્સર્સ તમને મળશે, અને ત્રણે ત્રણ સેશનના રેકોર્ડિંગ ટૂંક સમયની અંદર વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવશે। એટલે જે નવા મિત્રો જોડાયેલા છે તો રેકો સેશન 1, સેશન 2 અને સેશન 3 એ ત્રણે ત્રણ વસ્તુનું ડેમો સેશન જોઈ શકશે। દેવ મુરારી સર, વી વેલકમ ટુ દેવ મુરારી સર, દેવ મુરારી સર પ્લીઝ। નમસ્તે બધા દોસ્તો, આ મિત્રો અને બધા યુવાન મિત્રો અને કેટલાક વડીલો પણ આમાં જોડાય છે, એટલે બધાને હું આ વેબિનારમાં બધાનું સ્વાગત કરું છું। આપણે ગયા 3 વેબિનાર સુધી હજી આકાશ દર્શનની મજા માણીએ એ આપણો જે મુખ્ય ટોપિક છે, મુખ્ય મુદ્દો છે, એની પૂર્વ તૈયારી કરી છે। સાચી વાત આજથી શરૂ થાય છે, જે મજા માણવાની છે આકાશ દર્શનની, અવાજ નથી આવતો, એ આકાશ દર્શનની જે મજા માણવાની છે એ મજા કઈ રીતે માણી શકાય એને અંગેના હવે પછીના લગભગ 4 કે 5 એપિસોડ આવવાના છે, એની શરૂઆત આપણે આજ કરીએ છીએ। આકાશમાં વધતો શું જોવાનું હોય, કઈ જોવાનું ન હોય, એને અવાજ ના આવતો હોય ને એને નેટવર્ક નો પ્રોબ્લેમ પોતાનો હોય શકે, એટલે બધાને આપણે ડિસ્ટર્બ ન કરીએ, કારણ કે આ નેટવર્ક ની સાથે બધું જોડાયેલું હોય છે, એટલે બીજા બધાને અવાજ આવે છે તો આપણે ચાલુ રાખીએ। આકાશમાં શું જોવાનું હોય અત્યારે આપણને સીધો પ્રશ્ન થાય, એટલા માટે પ્રશ્ન થાય છે કે આપણી સામે અત્યારે જોવાનું અનેક પદ્ધતિએ મોબાઈલ, ટીવી, લેપટોપ આ બધું જોવાનું આપણી પાસે ખૂબ આવી ગયું છે, માટે આકાશમાં જોવાની આપણને નવરાશ નથી, અનુકૂળતા નથી, વી હેવ નો ટાઈમ ટુ વોચ ધ સ્કાય, એટલે પ્રશ્નો છે। મારે તમને બધાને હવે આકાશને જોવાય, કેમ જોવાય, કઈ રીતે જોવાય, એનો આનંદ કેમ મનાય એની તરફ લઈ જવા છે।
જયારે આજથી ને આપણે 100 વર્ષ પહેલાની વાત કરીએ, 50 વર્ષ પહેલાની વાત કરીએ, તો ત્યારે આવા સાધનો માણસ પાસે નહોતા, માણસ જાત પાસે આવા સાધનો નહોતા. મોબાઈલ જેવા, ટીવી જેવા, રેડિયો, લેપટોપ આવું કઈ નહોતું. સાંજે આખો દિવસ કામ કરી અને સાંજે પોતાના ફળિયામાં સૂતા સૂતા આકાશની સામે જોવાનું. હવે એ આકાશ સામે જયારે જોયું માણસ, ત્યારે એને આકાશમાં જુદી જુદી પેટર્ન દેખાય, જુદી જુદી સ્ટાઇલ દેખાય, જુદી જુદી આકૃતિઓની એને કલ્પના કરી. હા, આકાશમાં કોઈ આકૃતિઓ નથી, એ વાત આપણે ચોખ્ખા કરી લઈએ. આકાશમાં કોઈ આકૃતિઓ છે જ નહીં, પણ માણસે જોઈ જોઈ એને કલ્પના કરી. ન માત્ર હિન્દુસ્તાન, માત્ર હિન્દુ, આ આખું આકાશ અત્યારે આપણે દેખાઈ રહ્યું છે અને એની અંદર આપણને કોઈ પણ પ્રકારની આકૃતિ નથી દેખાતી. હો, બિલકુલ આકૃતિ આકૃતિ આપણને દેખાતી નથી. અને હવે જો અત્યારે આપણે સૂર્ય છે, આપણે પશ્ચિમ દિશા છે, અત્યારે અહીં સૂર્ય છે. જો હવે આ સૂર્ય છે એ આથમવાની તૈયારી કરી રહ્યો છે. હવે હું એને ઝડપી ચલાવું છું. જો એ સૂર્ય આથમવા માંડ્યો, સૂર્ય આથમવા માંડ્યો. હમણાં થોડું અંધારું થયું છે આગળ. હવે જો એટલું રાત્રિનું આકાશ આપણે દેખાણું, આ માર્સ છે, આ પોલાર્ક છે, આ રેગ્યુલસ છે, આ બધા તારાઓના નામ આપણે લખેલા દેખાયા છે, માણસે એના નામ આપ્યા છે બધા. પણ આમાં જે તમને આકૃતિઓ ન દેખાણી, તો આકૃતિઓ નથી દેખાતી, પણ આપણે એમાં આકૃતિઓની કલ્પનાઓ કરી છે, ઘણી બધી કલ્પનાઓ કરી છે. એવી કલ્પનાઓ કરી છે એની થોડીક વાતો આજે આપણે કરવી છે. ગયા વખતે આપણે પ્રશ્નોના 35 પ્રશ્નો તમારા તરફથી આવેલા, એના બધાના આપણે જવાબ આપ્યા, વિગતે જવાબ આપ્યા. એક પ્રશ્ન ને બાકી રાખ્યો હતો, અત્યારે હું નામ હવે એ નહીં શોધવા દઉં કોને પ્રશ્ન કર્યો હતો. એમણે એમ પ્રશ્ન કરેલો કે આપણે રાશિઓ અને નક્ષત્ર શું છે, આવો પ્રશ્ન હતો. એ પ્રશ્નનો જવાબ આજે આપણે પૂરેપૂરો મેળવવાના છીએ. રાશિ એટલે શું અને નક્ષત્ર એટલે શું, એની વાત આપણે આજ કરવાના છીએ. આવી રીતે સૂર્ય છે, કેન્દ્રમાં સૂર્ય, એની ફરતે આપણી પૃથ્વી ફરે, અહીંયા પૃથ્વી ફરે, આ પૃથ્વીની ઓર્બિટ છે. માર્ચ મહિનામાં અહીંયા હોય, જૂનમાં અહીંયા હોય, સપ્ટેમ્બરમાં અહીંયા હોય, ડિસેમ્બરમાં અહીંયા હોય, અર્થ ઓર્બિટ છે, સૂર્યની ફરતી પૃથ્વી ફરે છે. એ ઉપરાંત પૃથ્વી પોતાની ધરી પણ, ધરી ઉપર પણ ફરે છે, પોતાની ધરી ઉપર પણ ફરે અને સૂર્યની ફરતી પણ ફરે. હવે માની લો કે આ પૃથ્વી અહીંયા છે, એમાં આપણે અહીંયા છીએ, આપણને સૂર્ય પણ દેખાય છે અને સૂર્યની ફરતે બીજું આવું તારામંડળ પણ છે. હવે આ તારાઓની આકૃતિઓ છે આમાં બધી દેખાણી. હવે આપણે આ આકૃતિઓ જે દેખાય છે આપણને ત્યારે, એ આકૃતિઓ ખરેખર આકાશમાં વાસ્તવમાં નથી. આપણી, આપણે માણસે એને કલ્પના કરી અને આકૃતિઓ મૂકી છે. જો આગળ આપણે આ આકાશ જોતો હતા ને, આ આકાશની અંદર હવે હું તમને હમણાં આકૃતિઓ બતાવું છું. જો આકૃતિઓ થઈ ગઈ, આ સપ્તર્ષિ છે, સપ્તર્ષિમાં આકૃતિ, આ કન્યા રાશિ છે, આ સ્પાઇકા પિતા નામનો તારો છે, આ સ્વાતિ આર્કિટસ નામનો તારો છે, આ બધી આકૃતિઓ થઈ ગઈ. અને આ આખા આકાશમાં આવી આકૃતિઓ બધી ભરેલી. જો પરિવાર, હું તમારું તમને પરિવાર યાદ અપાવું કે આકાશમાં આવી આકૃતિઓ છે નહીં, પણ માણસે એની કલ્પના કરી. કે ભલે આપણે ઘણી વખતે એવું નથી કહેતા, ચોમાસામાં વાદળ હોય ત્યારે વાદળમાં કોઈકને સિંહ દેખાય, કોઈકને
વાદળની અંદર મોટો પર્વત હોય એવું દેખાય, ને ક્યારેક હોય વાદળમાં કોઈને સસલું ચાલ્યું જતું હોય, જોડે જતું હોય એવું દેખાય. એ જેમ કલ્પના વાદળમાં કરીએ છીએ એમ આકાશમાં કલ્પનાઓ કરેલી છે. આ કલ્પનાઓ છે એના બે પ્રકારના નામ, એક તો રાશિ અને નક્ષત્ર. દુનિયાની બધી જ જાતિઓએ આને અલગ અલગ રીતે આને જોયું છે. હિન્દુ ખગોળશાસ્ત્ર મુજબ, હિન્દુ સંસ્કૃતિનું જે ખગોળશાસ્ત્ર મુજબ આના બે નામ છે, એક રાશિ અને એક નક્ષત્ર. એ રાશિ અને નક્ષત્ર ખરેખર વાસ્તવમાં છે શું? આ રાશિ અને નક્ષત્ર છે ખરેખર આવી આકૃતિઓ. રાશિ એટલે મોટી આકૃતિ અને નક્ષત્ર એટલે નાની આકૃતિ. આ બધી રાશિઓ છે, આ બધી રાશિઓ દેખાય છે, એક બે ત્રણ, આ બધી 12 રાશિ. 12 રાશિઓ અત્યારે સૂર્યની ફરતે આપણને દેખાય છે, અને આપણે પૃથ્વી ઉપર હોઈએ તો પૃથ્વી ઉપરથી આપણને સૂર્ય પણ દેખાય અને આ બાજુની આ રાશિઓ પણ દેખાય. આ રાશિઓ આપણે અહીંયા હોય ને આપણે, ત્યારે અહીંથી આપણે સૂર્ય પણ દેખાય અને આ રાશિઓ પણ દેખાય. અહીંયા હોઈએ ત્યારે જૂન મહિનામાં પૃથ્વી અહીંયા હોય ત્યારે આપણને સૂર્ય આમ દેખાય અને આ રાશિઓ દેખાય. આ રાશિઓ થઈ, રાશિઓ કેમ 12 કરી હશે? શું એનો સર એક રિક્વેસ્ટ છે, જે ટર્મિનોલોજી હોય ને એ અંગ્રેજીમાં કંઈક બોલજો તમે. હા ચોક્કસ ચોક્કસ, હા બોલી બોલી. હિન્દુ ખગોળશાસ્ત્ર ની વાત આવી એટલે હું રાશિ નક્ષત્ર બોલ્યો, હવે જયારે અંગ્રેજીની વાત આવશે ત્યારે હું એને કોન્સ્ટિલેશન બોલીશ. રાશિ હશે, રાશિ એટલે કોન્સ્ટિલેશન, એ પણ 12 છે. 12 રાશિ આવેલી છે. હવે 12 રાશિ છે એ આખા એક વર્તુળમાં, એક વર્તુળ એટલે 360 ડિગ્રી, એના 12 ભાગ, એલ 12 ભાગ, એટલે એક ભાગ કેટલા અંશ નો થાય? 30 ડિગ્રી નો એક ભાગ થાય. અને વર્ષના દિવસ કેટલા? 365 દિવસ. 365 દિવસ, 12 રાશિ. બરાબર યાદ જોજો, તમે બરાબર જો ભાગાકાર કરશો ને 365 ને 12 ભાગશો તો 30.41 દિવસ આવશે. એટલે આ રાશિ છે એ 30.41 દિવસ સુધી સૂર્ય આપણને એક રાશિમાં દેખાય. આવી રીતનું મૂળ છે. જો આ રાશિ ચક્ર આપણે કહીએ, આ રાશિ ચક્ર જો આમાં રાશિ છે તો 12 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 વચ્ચે આપણી પૃથ્વી. આ રાશિ ચક્ર છે. આ બીજી રીતે મેં તમને વધારે થોડું સમજાવું. આ બીજી રીતે જો અહીંયા આપણી પૃથ્વી છે અને પૃથ્વીથી આપણને અહીંયા આપણે આ સૂર્ય દેખાય છે. પૃથ્વીથી સૂર્ય નજીક છે, આ બધા તારાઓ આપણા કરતા ખૂબ દૂર છે. આ રાશિઓ જે કહીએ છીએ એ ખૂબ દૂર છે. પૃથ્વીથી સૂર્ય નજીક છે અને રાશિઓ ખૂબ દૂર છે. ત્યારે પૃથ્વી ઉપર આપણે અહીંયા હોઈએ ત્યારે આ આખું વર્તુળ છે, આખું વર્તુળ, એમાંથી માત્ર આપણને સૂર્ય ક્યાં દેખાય? અહીંયા દેખાય. અહીંયા આપણને એમ લાગે સૂર્ય અહીં છે. એટલે અહીંયા કઈ રાશિ છે? તો આ મીન રાશિ છે દાખલા તરીકે. આ તમને અને આપણે જો આની 3 એપિસોડ ની અંદર 3 વેબિનાર ની અંદર આ એક એક રાશિઓની આકૃતિઓ કેમ થયેલી છે, એમાં કયો તારો મુખ્ય છે, એમાં એની વિશેષતા શું છે, એની સાથે કઈ કથા જોડાયેલી છે, એ બધી વાત વિગતે કરવાના છીએ. એટલે આજે તમે જરાય ઉતાવળા નહીં થતા. અત્યારે હું તમને એકદમ પ્રાથમિક રાશિઓ, નક્ષત્રો, કોન્સ્ટિલેશન, એની બધાની એકદમ પ્રાથમિક સમજ આપી રહ્યો છું. એટલે તમારા મનમાં અત્યારે પ્રશ્ન થશે, એ પ્રશ્નને તમે જરાય ચિંતા કર્યા વિના, હજી આની પછી આપણે 3 એપિસોડની વાતો કરવાના છીએ. પૃથ્વી ઉપર આપણે અહીંયા હોઈએ ત્યારે આપણને સૂર્ય તો દેખાય છે, મને સૂર્યની પાછળ આવેલી, દૂર આવેલી આ રાશિ પણ દેખાય. આ રાશિ, આ આકૃતિ, આ મીન જેવી આકૃતિ દેખાય. મીન એટલે માછલી, માછલી જેવી આકૃતિ દેખાય આપણને, એમાં સૂર્ય હોય એવું આપણને લાગે છે. એટલે આપણું ખગોળ વિજ્ઞાન એમ કે છે કે સૂર્ય અત્યારે મીન રાશિમાં છે. આ થોડુંક થઈ જાય અને પૃથ્વી અહીંયા આવી જાય, દાખલા તરીકે સમજીએ અહીંયા પૃથ્વી આવી ગઈ,
અને પછી આપણે સૂર્ય અહીંથી જોઈએ અને સૂર્ય જોઈએ અને આ રાશિ જોઈએ. આ રાશિ અત્યારે વૃષભ રાશિ, આજને દિવસે સૂર્ય વૃષભ રાશિમાં છે. વૃષભ રાશિમાં સૂર્ય, આ વૃષભ રાશિ છે, આ વૃષભ રાશિ છે. અને અહીંથી ને આપણે પૃથ્વી અહીંયા આપણે આવી ગઈ હોય, અહીંથી આપણે સૂર્ય અને આ વૃષભ રાશિ. જો હું તમને ફરી વાર પાછો એ પેલામાં વર્ચ્યુઅલ આકાશ મારી પાસે છે ને, એમાં હું તમને અત્યારે બતાવી દઉં જરા. એક જ મિનિટ, ચલો સોફ્ટવેર ખુલી રહ્યો છે. જો આ અત્યારે બરાબર આપણે આપણે આજની આજની સ્થિતિ જોવી છો આપણે, બરાબર જોજો. આજે હું તમને આજની સ્થિતિ લઈ લઈ જાઉં બરાબર. આ સૂર્ય છે અત્યારે, સૂર્ય અહીંયા આઠમી જાય સૂર્ય, અને સૂર્ય આઠમે ત્યારે આખે આખો આકાશ, મેં થોડી વાર પેલા આકાશ ને ચલાવ્યું હતું ને, એમાં આપણે ફરો થોડુંક વાર ચલાવી જો. હા, પછી એ જતું રહેશે એટલે આપણે એને જોઈજો. સૂર્ય ક્યાં આવ્યો અત્યારે આપણને? પૃથ્વી ઉપરથી સૂર્ય ક્યાં દેખાય છે? આ જગ્યાએ દેખાય. હવે આ કઈ રાશિ છે? આ વૃષભ રાશિ છે. તો હું વૃષભ રાશિનું તમને ચિત્ર આપું. જો વૃષભ, વૃષભ એટલે બળદ, વૃષભ એટલે બળદ. વૃષભ રાશિના, વૃષભના બળદના આ બે શિંગડા છે એની ઉપર સૂર્ય આવેલો છે. તો એમ કહેવાય કે આજને દિવસે સૂર્ય વૃષભ રાશિમાં છે. સૂર્ય પોતાનું સ્થાન બદલતો રહે છે. એ રીતે બદલતો રહે છે કે આપણે આ આ સ્લાઇડમાં જોયું આપણે. સૂર્ય આ પૃથ્વી આપણી હું તો એ બદલે છે કરવા કેવા કરતા, આપણે આપણી પૃથ્વી ફરે છે. આપણી પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરી રહી છે એટલે આપણને આ બધું બદલતું હોય એવું દેખાય છે. સૂર્ય થોડીક વાર અહીંયા હોય એમ દેખાય છે, થોડી વાર અહીંયા હોય એમ દેખાય છે. ખરેખર વાસ્તવમાં છે એવું કે આપણી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે. તો આમાં વધારે એકદમ એના કરતા વધારે ક્લિયર. સૂર્ય અહીં છે, આ આપણી પૃથ્વી છે. જુદી જુદી મેં ઇમેજ તમારી સામે મૂકવા પ્રયત્ન કર્યો છે, જુદી જુદી ઇમેજ મૂકવા પ્રયત્ન કર્યો છે. જો અત્યારે મે મહિનો છે ને, મે પછી આપણે જૂનમાં છીએ અત્યારે. જો મે પછી નરકામાં છીએ. અહીંથી આપણે પૃથ્વીને જોઈએ તો આપણને આ મે છે. મે થી આપણે જૂન જૂનમાં જવું હોય તો આ બધું લગભગ આટલે અહીંયા જૂન આવે એટલે આવે. હવે આટલે અહીંયા પૃથ્વી અહીંયા આવી જાય ત્યારે એની સિદ્ધાંતમાં સૂર્ય થઈ અને આપણે આ વૃષભ રાખી દીધું. ટોરસ એનું નામ, ટોરસ અંગ્રેજી નામ છે. તો વૃષભ રાશિમાં સૂર્ય હોય એવું આપણને દેખાતું હોય અહીંયા. હવે આ બધું કેમ બને છે એની આપણે આગળની સ્લાઇડ જોઈએ. આપણે જોઈતી આ આખી 12 રાશિઓ છે, 12 રાશિઓ છે એ આખા આખું જે સર્કલ છે, વર્તુળ છે, એ 360 ડિગ્રી નું હોય. 360 ડિગ્રી ને 12 ભાગી નાખો તમે એટલે એક એક રાશિ ને 30 ડિગ્રી પોતાના ભાગમાં આવે. અને જો દિવસ રીતે તમે કરો, આખા વર્ષના 365 દિવસ હોય એને 12 રાશિએ ભાગી નાખો તો 30.41 ડેઝ એક સૂર્ય, સૂર્ય છે એક રાશિમાં 30 દિવસ રોકાય. આ એનો કહેવાનો અર્થ છે. હા, ક્વેશ્ચન આન્સર બોક્સ અંદર આપેલું છે એની અંદર તમારો ક્વેશ્ચન લખી નાખો પ્લીઝ. અને વચ્ચે કોઈ પણ ને કંઈ પણ લખવું હોય ને, ચેટ બોક્સમાં કોઈ ઇન્ફોર્મેશન આપવી હોય તો ચેટ બોક્સની અંદર તમે લખજો, એમાંથી હું ત્યાં અહીંયાથી આન્સર હું આપી શકીશ. પણ જો સાહેબની કન્ટિન્યુટી તૂટશે ને તો વધારે તકલીફ પડશે. એટલે વચ્ચે કોઈ ક્વેશ્ચન ત્યાં ના કરે પણ ચેટ બોક્સમાં નાખે, ક્વેશ્ચન આન્સર બોક્સમાં નાખે. અને કમેન્ટ હોય તમારી કે દેખાતું નથી કે જે કઈ નાની મોટી કમેન્ટ હોય તો એક ચેટ બોક્સ માં નાખશે તો એ સોલ્યુશન મળશે. પ્લીઝ કોઓપરેટર્સ, થેન્ક યુ. તમારા બધાના પ્રશ્નોના મેં કેટલા જવાબ, 35 પ્રશ્નોના જવાબ આપ્યા મેં તમને. જો તમે યાદ હોય તો તમે બરાબર જો તમે આખા આપણા ગ્રુપમાં મૂક્યા હતા, આપણે બધા પ્રશ્નોનો જવાબ આપીએ જ છીએ. પણ અત્યારે આપણે પેલું વચ્ચે વચ્ચે પેલું કરીશું તો નહીં થાય. જો આ 12 રાશિના નામ જોઈ લઈએ આપણે. જો આ વૃશ્ચિક છે એને સ્કોર્પિયો કહેવાય, આ તુલા રાશિ છે એને લિબ્રા કહેવાય, આ કન્યા રાશિ છે એને વર્ગો કહેવાય,
આ સિંહ રાશિ છે એને લિયો કહેવાય, આ કર્ક રાશિ છે એને કેન્સર કહેવાય, આ જેમિની છે પુરુષ અને પ્રકૃતિનું આપણી જોડું એ જેમિની છે, આ છે ટોરસ છે આપણે હમણાં જોયું એ વૃષભ રાશિ છે, આ એરાઈસ છે મેષ રાશિ છે મેષ, આ પિસિસ છે મીન રાશિ છે, આ આ બધી રાશિઓ આમ બારે બાર રાશિઓ છે આ, અને બારે બાર રાશિઓમાં આપણને પૃથ્વી ઉપરથી સૂર્ય એક એક રાશિમાં એક એક મહિનો હોય એવું દેખાય. હવે થોડા આગળ વધીએ, આ રાશિઓ છે, બાર રાશિઓ, બાર રાશિઓના પશ્ચિમ મુજબના અને પૂર્વની પદ્ધતિ મુજબના નામ, અંગ્રેજીમાં એને આ કહેવાય, ગુજરાત આપણી ભારતીય ખગોળ વિજ્ઞાન મુજબ આ કહેવાય, અંગ્રેજીમાં ટોરસ કહેવાય અને વૃષભ કહેવાય અને કેન્સર કહેવાય, અહીંયા ભારતીય ખગોળ વિજ્ઞાન મુજબ એને કર્ક કહેવાય, આ લિબ્રા કહેવાય તો એને ભારતીય ખગોળ વિજ્ઞાન મુજબ તુલા કહેવાય. પણ બંનેમાં બાર રાશિ છે, બાર રાશિમાં બંનેમાં સરખું છે, એક સામ્ય છે બંનેમાં, કારણ કે આપણી પૃથ્વી તો બધાની ભેગી છે, એમાં કઈ પૂર્વ વાળાની પૃથ્વી જુદી અને પશ્ચિમ વાળાની પૃથ્વી, અમેરિકા વાળાની પૃથ્વી જુદી, યુરોપ વાળાની પૃથ્વી જુદી અને ભારત વાળાની પૃથ્વી જુદી એવું તો નથી. એટલે બંને જયારે આ બધા ઓબ્ઝર્વેશન કર્યા અને આકૃતિઓ નિહાળી અને આકૃતિઓ પાછી આબે હૂબ ક્યારેક ક્યારેક તો અદભુત લાગે, એ આકૃતિઓ આની પછીના વેબિનારમાં આપણે એક એક રાશિની એક એક આકૃતિ જોવાના છીએ. એટલે તમે જરાય ઉતાવળા થઈને કઈ પ્રશ્ન કરવાની, તમારા મનમાં પ્રશ્ન રાખવાની જરૂર નથી. તો હવે આપણે આગળ વધીએ, નક્ષત્ર, નક્ષત્ર નાના રાશિ મોટી, આ તમને દેખાતું નહીં હોય હું બધું તમને વર્ણન કરીને સમજાવી દઉં છું, જે ફોન્ટને કારણે કંઈક દેખાતું નથી હું તમને વર્ણન કરી સમજાવું. નક્ષત્ર 27 આવે, રાશિઓ 12, 27 નક્ષત્ર છે એને પણ 360 ને ભાગ કરવો પડે, 360 ભાગ્યા 27 કરીએ એટલે 13.33 ડિગ્રી આવે એક નક્ષત્રના ભાગમાં. નક્ષત્ર પણ આની જેમ જ, રાશિઓની જેમ જ ફરતા ફરતા છે, એની પણ હમણાં આપણી ઇમેજ જોઈએ આપણે, આની પછી એની ઇમેજ આવે છે અને એને પણ 365 દિવસમાં જ ભાગવાના છે, 365 દિવસ એને ભાગ્યા 27 નક્ષત્ર, એટલે એક નક્ષત્રમાં સૂર્ય 13.50 દિવસ, 13.50 ડેઝ એક નક્ષત્રમાં સૂર્ય રોકાય. સૂર્યની વાત થયો, હતી હજી ચંદ્રની વાત આપણે કરી જ નથી, અત્યાર સુધી આપણે સૂર્યની વાત કરીએ છીએ. આપણે પૃથ્વી ઉપરથી જોતા હોય હજુ આપણે એની ઇમેજ જોઈ લઈએ. આપણે ચંદ્રની વાત આપણે સાથે સાથે કરી લઈએ, જેવી રીતે આપણને સૂર્ય દેખાય છે કોઈ નક્ષત્રની અંદર, એમ ચંદ્ર પણ આપણને એક નક્ષત્રમાં દેખાય. અને ચંદ્ર છે ને એ ઝડપી છે, ચંદ્ર આપણાથી બહુ નજીક આવેલો છે પૃથ્વીથી, ને સૂર્ય છે આપણાથી ખૂબ ખૂબ દૂર છે, 15 કરોડ કિલોમીટર દૂર છે. એટલે આખા પૃથ્વી ઉપરથી ને સૂર્ય ધીમે ધીમે ફરતો હોય એવું દેખાય, અને ચંદ્ર તો બહુ નજીક છે એટલે ઝડપી ફરતો હોય એવું દેખાય. તો ચંદ્ર છે એને આખા એક સર્કલમાં એક આંટો મારવામાં એને ઝડપે જઈ શકે છે. એટલે ચંદ્ર દરરોજ એક નક્ષત્રમાં, 27 નક્ષત્ર છે ને, 27 30 જો ભાગ્ય 30 દિવસ, મહિનાના દિવસ 30, લગભગ મહિનાના દિવસ 30 હોય, 31 હોય, ક્યારેક 28 હોય, 29 હોય, તો આપણે એવરેજ 30 દિવસ લઈએ, એક મહિનાના દિવસ 30 અને 27 નક્ષત્ર, એટલે ચંદ્ર છે એક નક્ષત્રમાં 1.11 દિવસ સુધી રોકાય, એટલે લગભગ એમ કહેવાય કે એક દિવસ રોકાય, ચંદ્ર એક દિવસ રોકાય એક નક્ષત્રમાં. હવે આની પછી હું ઇમેજ એની બતાવું તો તમને ખ્યાલ આવી જશે. એવી રીતે 12 રાશિ છે એમાં ચંદ્ર કેટલો રોકાય, એમાં ચંદ્ર કેટલો રોકાય તો 2.50 દિવસ રોકાય, 2.5 દિવસ જેવું રોકાય રાશિમાં. હો રાશિ અને નક્ષત્ર બે અંદરો અંદર સંકળાયેલા છે, ગૂંથાયેલા છે, બે જુદા જુદા નથી. આપણે એક ઇમેજ હું તમને બતાવી દઉં છું, એક તમને પેલું બતાવું ને એટલે તમને આખો ખ્યાલ આવી જશે.
દાખલા તરીકે જો આ આખું આખું જો આપણે ગુણે એ પેલી પેલી કાર્ડ નાખું ડ્રોઈંગ કાર્ડ નાખું આ આખું છે વૃષભ રાશિ થઈ જો આખી વૃષભ રાશિ થઈ એમાંનો આ એક તારો છે એનું નામ નક્ષત્ર ની દ્રષ્ટિએ જોઈ અલ્ડેબેરા અંગ્રેજીમાં કહેવાય અને ભારતીય ખગોળ વિજ્ઞાન મુજબ એનું નામ છે રોહિણી નો તારો કહેવાય. દાખલા તરીકે આ મિથુન રાશિ છે, આખી રાશિ મિથુન રાશિ થયો, આખી રાશિ મિથુન, પણ એમાંથી ને પુરુષ અને પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ, આ પછી એમાં અહીંયા પુનર્વસુ નામની એક પુનર્વસુ નામનું એક નક્ષત્ર આવે. આ બધા નક્ષત્રો ક્યાં કહેવાય? પુનર્વસુ એક નક્ષત્ર છે અને આખી રાશિ એટલે રાશિ મોટી અને નક્ષત્ર નાનું, લગભગ 2.5 નક્ષત્ર ભેગા થાય ત્યારે એક રાશિ થાય. હું હમણાં એની પછીની ઇમેજ આવે છે ને એમાં હું તમને બતાવું. દાખલા તરીકે આ જો આ લિયો છે, તો લિયોની આકૃતિ તમને બતાવી દઉં છું. આ લિયો છે, સિંહ રાશિ છે. આ સિંહ રાશિમાં અહીંયા એક મઘા નામનો તારો છે, એ નક્ષત્ર થયું. પછી અહીંયા પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર આવે, તો લગભગ અઢી નક્ષત્ર ભેગા થાય ત્યારે એક રાશિ થાય. એટલે હું તમને કહેવા એમ માંગુ છું, સમજાવવા એમ માંગુ છું કે રાશિ અને નક્ષત્ર ધે આર નો ડિફરન્ટ, એ બધા અંદરો અંદર જોડાયેલા છે, ગૂંથાયેલા છે. અઢી નક્ષત્ર 2.5 નક્ષત્ર ઇઝ ઇક્વલ ટુ 1 રાશિ, 1 કોન્સ્ટિનેશન. આ આ તમારે બરાબર સમજવાનું. એટલે રાશિ અને નક્ષત્ર જુદી જુદી બાબતો છે એવું નથી. રાશિ મોટી હોય, એનું કદ મોટું હોય, આટલી આટલી રાશિ ગણાય, આટલી રાશિ ગણાય. આ એક રાશિ થઈ, આ એક રાશિ થઈ, અને નક્ષત્ર એક આ નક્ષત્ર, એક આ નક્ષત્ર, એક આ નક્ષત્ર, આના બધા નામ લીધા. આ બધા નામ આપણે ખૂબ પછી જોવાના છે, એટલે તમે જરાય ચિંતા નહીં કરતા કે આપણને યાદ રહ્યું કે ન રહ્યું, યાદ એવી ચિંતા બિલકુલ તમે નહીં કરતા. આપણે આ જોવાના છે. હવે આપણે પાછા ફરી વાર પેલામાં આવીએ. નક્ષત્ર છે એ 27 નક્ષત્ર અને 30 દિવસ દરમિયાન ચંદ્ર છે એ બધામાં રહેતો હોય. ચંદ્ર એક અને ચંદ્ર છે એ 27 નક્ષત્ર ની અંદર લગભગ એક એક દિવસ એક એક નક્ષત્ર માં રહે, અને રાશિ ની અંદર ચંદ્ર કેટલો રહે? 28 દિવસ રહે, 2.2.50 ડેઝ રાશિ માં રહે. એટલે પેલા જ્યોતિષમાં તમે ક્યારેક ક્યારેક સાંભળતા છો, જ્યોતિષ મુજબ એવું સંભળાતું હશે કે ભાઈ ફલાણી રાશિ તમારું તમારો જન્મ આ રાશિમાં થયો છે, તો એ રાશિ કઈ? એ આ ચંદ્રની રાશિ. ચંદ્ર જે રાશિમાં હોય એ દરમિયાનમાં આપણો કોઈનો જન્મ થાય તો એ નામ પાડવાનો રિવાજ છે. આ જ્યોતિષ શાસ્ત્રની વાત છે, એમાં હું અત્યારે ઊંડો ઉતરીશ નહીં અને કઈ વાત નહીં કરું. હવે આપણે આગળ વધીએ. જરા જો આ ફરી વાર આવે, અત્યાર સુધી આવું આવું જે સર્કલ જોયું હતું એ સર્કલ આપણે માત્ર રાશિ પૂરતું જોયું હતું. હવે અત્યારે તમે જોજો, અત્યારે આપણે આ પૃથ્વી છે, અહીંયા ચંદ્ર છે. આપણે પૃથ્વી ઉપર ઉભા હોઈએ, અહીંયા વિજ્ઞાન નગરી અહીંયા છે, અને અહીંથી આપણે ઉભા ઉભા જોઈએ છીએ તો ચંદ્ર દેખાય છે. ચંદ્ર ક્યાં દેખાય છે? કર્ક રાશિમાં દેખાય છે. આ કર્ક રાશિ, કર્ક રાશિનો આટલો ભાગ તો અહીંથી અહીં સુધીનો. નક્ષત્ર કેટલા? આ આ અને થોડુંક આટલું આટલું એ સુધીનું. આખું નક્ષત્ર નહીં, હો આખું નક્ષત્ર નહીં, અહીં સુધીનું નક્ષત્ર એ કર્કમાં આવે. પછી આવ્યું કર્ક, પછી મિથુન રાશિ આવી. મિથુન રાશિ કેટલી? આટલી રાશિ, આ આટલી 3.5 રાશિ, 0.75 રાશિ આ આખી રાશિ, આ અને અડધી રાશિ આ 0.5 એ રાશિ, આ અડધી રાશિ આ. તો લગભગ અઢી રાશિ અઢી નક્ષત્ર ભેગા થાય ત્યારે એક રાશિ થાય. હવે આપણે જોવાનું અહીંથી ને, અહીંયા આપણે પૃથ્વી ઉપર ઉભા છીએ, અહીંથી આપણને ચંદ્ર ક્યાં દેખાય છે? એક તો એક કર્ક રાશિમાં દેખાય છે. કર્ક રાશિમાં ચંદ્ર કેટલા દિવસ રહેવાનો છે? 20 દિવસ રહેવાનો છે, 2.5 ડેઝ. પછી અહીંથી અહીં જતો રહેશે, પછી અહીં જતો રહેશે, પછી અહીં જતો રહેશે, એમ થવાનું છે. જયારે આપણે પૃથ્વી ઉપરથી ચંદ્રને જોઈએ
ત્યારે આપણને રાશિ કર્કમાં દેખાય, પણ નક્ષત્ર આટલા નક્ષત્ર ચંદ્ર છે એ એક દિવસ આ નક્ષત્રમાં હોય, એક દિવસ આ નક્ષત્રમાં હોય, એક દિવસ આ નક્ષત્રમાં હોય. અને 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 હજી ફરીવાર હું તમને એક એક સ્લાઇડ બતાવી દઉં, અને પછી આને ફરીવાર પહેલા આપણે વર્ચ્યુઅલ આકાશ છે ને એમાં જઈને હું તમને બતાવો કરે. તો આપણે પૃથ્વી પૃથ્વીથી આ આપણને આ દેખાતી 12 રાશિઓ અને આ 27 નક્ષત્રો અહીં ધુધા કરીને બતાવ્યા છો. ધુધા છે નહીં, હો ધુધા છે નહીં, આ આના જ ભાગ છે. આ દાખલા તરીકે ધનુ રાશિ હોય તો એક નક્ષત્ર આ ને થોડુંક આ ને થોડુંક આ ભેગું થઈ અને ધનુ રાશિ બને. પછી વૃશ્ચિક છે તો આ જ્યેષ્ઠા ને મૂળ ને આમ થઈ અને વૃશ્ચિક રાશિ બને. અહીંયા તમને સમજવા માટે માત્ર ધુધા બતાવું છું. ધુધા છે નહીં, એકબીજામાં ગૂંથાયેલા છે. એટલે જયારે પૃથ્વી ઉપરથી આપણે જયારે જોઈએ ત્યારે આની પેલા આપણે પેલો તમને જે મેપ બતાવ્યો સોફ્ટવેર ટેલેરિયમ માં બતાવ્યો ને એને આપણે ફરી વાર જોઈએ. ટેલેરિયમ વાળું ટેલેરિયમ વાળું તમને બતાવવા પ્રયત્ન કરું. તો તમને એક ચંદ્ર અને સૂર્ય અત્યારનું આપણું સ્થિતિ છે એની હું તમારી સામે વાત કરું. તો અત્યારે આપણે સૂર્ય અહીં છે, સૂર્ય અહીં છે અને ચંદ્ર અત્યારે દેખાતો નથી આપણને. ચંદ્ર શા માટે દેખાતો નહીં હોય તમારે થોડીક કલ્પના કરવાની છે. કારણ કે ચંદ્ર અત્યારે આપણને ન દેખાય. આજે શું છે? અમાસ છે. અમાસ અમાસ એટલે ચંદ્ર અને સૂર્ય બે બહુ નજીક હોય એટલે આપણને ચંદ્ર દેખાય. તમે જોજો એક જ દિવસમાં મૂન કેટલો બધો કૂદકો મારે છે. સૂર્યમાં બહુ ફેર નહીં પડ્યો, સૂર્યમાં બહુ ફેર નહીં પડે. હવે હું આ 8મી તારીખ છે ને પેલી નાખું 9મી તારીખ કરી નાખો. તો હું ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. આજે અહીંયા હતો, આજે અહીંયા હતો. હવે જોજો મૂન અહીંયા આવી ગયો. ક્યાં આવી ગયો? એકદમ સૂર્યના અને હજી આની આની પછીના દિવસે હવે અહીંયા અહીંયા આપણને મૂન દેખાશે પણ નહીં. કારણ કે એકદમ અમાસ ત્યારે આવશે. આજે હજી અમાસ નથી, આજે અમાસ નથી એટલે આપણને મૂન દેખાણો. જો આ મૂન છે, આ મૂન છે એ એક એક દિવસમાં કેટલા કૂદતા મારે છે. કારણ કે આપણાથી મૂન એકદમ નજીક છે અને સૂર્ય આપણાથી દૂર છે. એટલે કોઈ પણ રાશિમાં સૂર્ય જલ્દીથી ફરતો આપણને દેખાય નહીં. જો આપણું સારું ઓબ્ઝર્વેશન હોય ને તો જ આપણે એને બરાબર ઓળખી શકીએ. એટલે હવે ફરી વાર હું મારી વાતમાં આવું કે આપણે આ તો એકાદ બે ની આપણે ઉદાહરણ લીધા, આપણે બીજા કોઈના ઉદાહરણ લઈએ. દાખલા તરીકે જો આપણે એકાદ બીજા ઉદાહરણ લઈએ. હા તો આવી ગયો. હા હા હા, આ કન્યા રાશિ છે. તું આ કન્યા રાશિ છે એમાં આખી કન્યા રાશિમાં માત્ર કન્યા રાશિ આવડી મોટી, હો અહીંથી અહીં સુધીની આ કન્યા રાશિ ગણાય, અહીંથી આવડી અહીં સુધીની. પણ એમાં બે ત્રણ નક્ષત્ર આવી જાય. આ ચિત્રાનું નક્ષત્ર છે, આ ચિત્ર પણ એમાં આવી જાય. સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર છે, સ્વાતિ છે. તો આ રાશિમાં સમય જાય. આવડી મોટી કન્યા રાશિ હોય એમાં બે અઢી નક્ષત્ર આવે. એટલે નક્ષત્ર અને રાશિ આ બંને બાબતો છે એ એકબીજાની સાથે સંકળાયેલી બાબતો છે, જુદી જુદી બાબતો નથી. વિજ્ઞાન મુજબ 27 નક્ષત્ર છે. આ 27 નક્ષત્ર ની યાદી જો બધા નામ તમે કેટલાક નામ તો સાંભળ્યા હશો અને કેટલાક દીકરાઓના દીકરીઓના નામ હોય. અશ્વિની, ભરણી, કૃતિકા, મોહિણી, મુક્ષીર, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ ભાદ્રપદા, ઉત્તર ભાદ્રપદા અને રેવતી. હવે તમને એમ થાય કે આમાંથી કાંઈ યાદ રહ્યું નહીં, પણ યાદ રાખવાની બહુ સહેલી એક પદ્ધતિ હું તમને આપી દઉં. સાવ સહેલી, હો તમે હમણાં તરત કહેશો કે ઓહો આ તો બહુ સહેલું. આપણા જે ગુજરાતી મહિનાના નામ છે એ મોટા ભાગના તમને બધાને આવડતા જ હશે. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચિત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને
આ જેટલા 12 મહિના છે ને એ 12 12 નક્ષત્રમાન લીધેલા છે. કૃતિકા કારતક ઉપરથી કૃતિકા, માક્ષર મુક્ષિસ ઉપરથી મુક્ષિસ ઉપરથી માક્ષર, પુષ્ય ઉપરથી પોષ, મઘા ઉપરથી મહા, ફાલ્ગુની ઉપરથી ફાગણ, ઉપરથી ચૈત્ર, વિશાખા, વૈશાખ મહિનો. વિશાખા અત્યારે હમણાં શરૂ થઈ જવાનો વૈશાખ મહિનો, અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને વિશાખા આવતીકાલ 2 દિવસ પછી શરૂ થઈ જવાનો છે. વૈશાખ ના 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 અમારી ભૂલ થઈ ગઈ, ચૈત્ર મહિનો થતો રહ્યો, વૈશાખ મહિનો અત્યારે ચાલે છે. તો વિશાખા નક્ષત્ર ને આધારે આજના મહિનાનું આપણા મહિનાનું નામ પડેલું છે. અને પછી જ્યેષ્ઠા, જેઠ મહિનાનું નામ જ્યેષ્ઠા ઉપરથી પડ્યું. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા ઉપરથી અષાઢ મહિનાનું નામ પડ્યું. શ્રવણ ઉપરથી શ્રાવણ મહિનાનું નામ પડ્યું. પૂર્વ ભાદ્રપદ અને ઉત્તર ભાદ્રપદ ઉપરથી ભાદરવા મહિનાનું નામ પડ્યું અને અશ્વિની ઉપરથી આસો મહિનાનું નામ પડ્યું. આ 12 મહિનાનું નામ તો તમને બધાને બહુ સહેલાઈથી આવડતા હોય, તો એ 12 નક્ષત્રો છે. આ 27 માંથી 12 નક્ષત્રો, ટૂંકમાં રાશિ એટલે 12 આખા આકાશના 12 ભાગ પાડ્યા, મોટા મોટા ભાગ, મોટા ભાગ 12. અને 27 નક્ષત્ર એટલે 27 ભાગ, નાના નાના ભાગ. તમારું પાઠ્યપુસ્તક હોય ને, વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક હોય દાખલા તરીકે, તો આખું પુસ્તક તમે હાથમાં લ્યો પછી અંદરથી પેલું અનુક્રમણિકા કાઢો, ઇન્ડેક્સ કાઢો, એટલે એમાં ભાગ પડેલા હોય. હવે આ ફિઝિક્સ, આ કેમિસ્ટ્રી, આ ઝૂઓલોજી, આ એમ એમ ભાગ પડેલા હોય ને, એની જેમ મોટા મોટા ભાગ પડ્યા એ બધી રાશિ થઈ. પછી એના કરતા અંદર પેટા ભાગ, નાના નાના ભાગ પડ્યા. ફિઝિક્સ ની અંદર લાઇટ અંગેનું એ બધું ફિઝિક્સ ના નાના નાના ભાગ થયા. એમ કેમિસ્ટ્રી ની અંદર પણ જુદા જુદા નાના નાના ભાગ થયા. કેમિસ્ટ્રી મોટું નામ, રાશિ જેવું નામ. ફિઝિક્સ એ મોટું નામ, રાશિ જેવું નામ. એમાંથી ભાગ પડ્યા પ્રકાશ અંગેનું ચેપ્ટર ને અવાન અંગેનું ચેપ્ટર ને, એ જેમ નાના નાના ભાગ પડ્યા એ નક્ષત્ર. તો એમ આખું જે આખું જે આખું તારામંડળ છે આખું, એ તારામંડળ આખું એક વર્તુળાકાર છે. એ વર્તુળાકાર મંડળના 2 રીતે ભાગ, મોટા મોટા ભાગે રાશિ અને નાના નાના ભાગ છે એ બધા નક્ષત્રો. હવે જો હું જે તમને કહેતો હતો ને, એ આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. રાશિ છે મેષ રાશિ છે, કેમ બની છે? થોડીક અશ્વિની, ધરણી અને કૃતિકા આ ત્રણેય થોડી થોડી થાય અને મેષ રાશિ બને. વૃષભ રાશિ આ પોઈન્ટ બધા નીકળી ગયા છે. ખરેખર આમ છે, આખું આખું અશ્વિની નક્ષત્ર, આખું ધરણી નક્ષત્ર અને 0.5 કૃતિકા નક્ષત્ર. હેલો, હા, ખાલી સ્ક્રીન પર ભારતીય ખગોળ વિજ્ઞાન આવે છે. તમે જે સ્ક્રીન પરથી વાત કરો છો એ સ્ક્રીન નથી આવતી. ના સર, મને દેખાય છે સ્ક્રીન. સર મને તો દેખાય છે, 27 નક્ષત્રો દેખાય છે. આપણો સ્ક્રીન દેખાયું, 27 નક્ષત્રો જે લખ્યા છે ને નામ દેખાય છે, પણ જે એક એક નક્ષત્ર ની વાત કરો છો એ નથી દેખાતું. સ્ક્રીન શેર બંધ છે. +0.5 ચિત્ર નક્ષત્ર, એમ કરીને કન્યા રાશિ બની. વૃશ્ચિક કેમ બન્યું? 0.25 વિશાખા નક્ષત્ર, પુરાતન નક્ષત્ર આખે આખું અને જ્યેષ્ઠ નક્ષત્ર આખે આખું, એમ કરીને વૃશ્ચિક બન્યું. આ કુંભ કેમ બન્યો સમજવા માટે 0.5 ધનિષ્ઠા, આખે આખું સદભિષ્ઠા, 0.75 એમ કુંભ રાશિ બની, આમ રાશિ બને. તો આ આ રીતે રાશિ અને નક્ષત્રો એ માણસે આકાશમાં જોઈ અને
कल्पना छे वास्तव में हूँ एक उदाहरण आपू ए तक आप समझा बात बात करा छे एक मिनिट सप्तर्षि छे સામે સિદ્ધલિંગ માં ગયેલા આવે આપણને એમ લાગે કે આ બધા તારાઓ છે એ આપણાથી સરખા હશે. તમને યાદ રહ્યું હોય તો બીજા વેબિનાર માં આને વિશે મેં બહુ વિગતે સમજાવ્યું છે અને મારી વિડીયો ની અંદર સપ્તર્ષિ અંકેનું મેં બહુ રજૂઆત કરી છે. એટલે હું તમને એ આ આપણાથી સરખા અંતર નથી. આ છે એ ખૂબ દૂર છે અને આ ખૂબ દૂર છે. આ બે તારા 160-70 પ્રકાશ દૂર છે. આ બધા બાપા ત્યાં નથી આવેલી. એટલે આવા ખોટા પેલા ખ્યાલમાં આપણે રહેવાની પણ જરૂર નથી કે આ બધું ત્યાં પણ આવું જ દેખાતું હશે. આવું માનવાને કોઈ કારણ નથી. એટલે રાશિ અને નક્ષત્ર આ બે બાબત છે એ તમારી સામે મેં અત્યારે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. કેટલીક સ્લાઇડ ની અંદર ફોન્ટના પ્રોબ્લેમ ને કારણે વિગતો પણ મેં તમને એને વિગતે વર્ણન કરીને સમજાવી છે. એટલે તમને આશા રાખું છું હવે આની પછીથી આપણે એક એવું કરવાના છે. સાંભળો બરાબર, હવે આપણે આની પછીના 3 એપિસોડ લગભગ આખા એપિસોડ દરમિયાન એ રાશિ અને નક્ષત્ર અંગે વાતો કરવાના છે. આકૃતિ કેવી ને એમાં કયો મુખ્ય તારો છે, કેટલો દૂર આવેલો છે, એની સાથે કઈ સંસ્કૃતિ મુજબ કઈ વાર્તા કે કઈ મિથ જોડાયેલી છે, એ બધી વાતો આની પછીના 3 એપિસોડમાં ક્રમશઃ લેવાના જોઈએ. એટલે અત્યારે તમને એક રાશિના નામ યાદ રહ્યા હોય તો ભલે, આકૃતિ યાદ રહી હોય તો ભલે, ન રહી હોય તો ભલે, તમે બિલકુલ એની ચિંતા નહીં કરશો. હજી આની પછીના અને એ જ આકાશ દર્શન ની મજા છે. આગળના 3 એપિસોડ આપણે જે જોયા ને એ આની બધી તૈયારી હતી. હવે હું જયારે તમને આ બધી વાત હું સમજાવીશ ને ત્યારે હું પ્રકાશ વર્ષ ને આવું ને એવું બધું બોલું ત્યારે તમને ખબર હોવી જોઈએ. એટલા માટે આપણે પ્રકાશ વર્ષ ની ગઈ વખતે બહુ વિગતે સમજણ મેળવી લીધી હતી. આજે પણ રાશિ નક્ષત્ર એ ભાઈ સંકળાયેલા છે એની વિગતો અત્યારે તમારી સામે એટલા માટે મેં રજૂ કરી. હવે આની પછીના 3 એપિસોડમાં આપણે એક એક રાશિ અને નક્ષત્રો વિશે વિગતે વાત કરવાના છીએ અને ત્યારે તમને એની આકૃતિઓ પણ બતાવીશ, વિગતે આકૃતિઓ બતાવીશ અને સરસ રીતે આકાશમાં કેમ જોવાય, ક્યારે જોવાય, આકાશમાં જોવા માટેની પદ્ધતિ શું, એ બધી વાતો પણ ત્યારે આપણે કરવાના છે. મારા ખ્યાલ મુજબ આજના એપિસોડની આપણે જે મુખ્ય આપણો હેતુ હતો એ ત્યારે મેં તમારી સામે રજૂ કર્યો છે. આશા રાખું છું કે તમને આ વાત થોડી બરાબર થોડી ઘણી તો સમજાણી જશે. ઓછી સમજાણી હોય તો હવે પછીનામાં આપણે સારી રીતે વધારે સમજીશું. થોડી વાર કઈ જો કોઈને પ્રશ્નો હોય, આજે આપણે બરાબર સમયમાં ચાલી શક્યા છીએ, થોડી વાર કઈ કોઈને પ્રશ્નો હોય તો આપણે વાત કરીશું. દેવમુરારી સાહેબ, સરસ રીતે તમે સમજાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે કેટલાક પ્રશ્નો ક્વેશ્ચન આન્સર બોક્સમાં છે અને આપણે જો એમાંથી જેટલા પ્રશ્નો કોમન હોય એ પ્રશ્નોને જવાબ આપીએ અને બાકીના પ્રશ્નોને આપણે એ રીતે વોટ્સઅપ ગ્રુપની અંદર જવાબ આપી દઈશું. તો અત્યારે આ સ્ક્રીન મેં અત્યારે તમારી સામે રજૂ કર્યો છે. આ હોમવર્કમાં અત્યારે આ ચંદ્ર ઉપરની કળાઓ, ચંદ્રની કળા, ફેઝિસ ઓફ ધ મૂન એમ કહીએ આપણે, ચંદ્ર આખે આખો આપણને પૂર્ણિમાનો ચંદ્ર કાયમ નથી દેખાતો. ક્યારેક આપણને આટલો ચંદ્ર દેખાય, ક્યારેક આટલો દેખાય, ક્યારેક આટલો દેખાય, ક્યારેક આટલો દેખાય. તો તમારે હવે ચંદ્રનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. આપણે પૃથ્વી ઉપરથી ચંદ્ર કેવો દેખાય અહીંયા મેં થોડીક ઇમેજીસ આપી,
અહીંયા પણ આપી દીધું. અને અંગ્રેજીમાં શું કહેવાય ને, મૂન કહેવાય ક્યારે કહેવાય, ન્યુ મૂન ક્યારે કહેવાય ને, ફર્સ્ટ ક્વાર્ટર ક્યારે કહેવાય ને, લાસ્ટ ક્વાર્ટર. આની તમારી ઇમેજીસ પોતે તમારે તમારી વર્કબુક ની અંદર ચિતરવાની છે, દોરવાની છે, અને એને એનું વર્ણન થોડુંક લખવાનું છે કે આવું આ વખતે હોય, આવું આ વખતે હોય. આમાં થોડુંક તમારે મથવાનું છે, અને આ મથવામાં તમારે તમારી વેબસાઇટ ને આ બધાનો ઉપયોગ, એપ ને બધાનો ઉપયોગ કરવાનો. અને એ કરતા વધારે ઉપયોગ તો એ કરવાનો કે જયારે વાદળનું વાતાવરણ, વાદળવાળું વાતાવરણ ન હોય ત્યારે ચંદ્રને જોવાનો. અત્યારે આ બે દિવસ, ત્રણ દિવસ ચંદ્ર તમને નહીં દેખાય ત્યારે, કારણ કે આપણે અમાસ ની નજીક છીએ એટલે નહીં દેખાય. પણ ચાર પાંચ દિવસ પછીથી તમને ચંદ્ર સરસ દેખાવાનો શરૂ થવાનો છે. એનું તમારે ઓબ્ઝર્વેશન કરી અને તારીખ લખવાની, તારીખ આટલા મી આ જગ્યાએ મને આવો ચંદ્ર દેખાનો, અને ચંદ્રની આકૃતિ દોરવાની. પછી બીજે દિવસે અથવા તો ત્રણ ચાર દિવસ પછી ત્રીજી તારીખ, એમાં મને ચંદ્રની આવી આકૃતિ દેખાણી, અને એને સમજવા પ્રયત્ન કરવાનો કેમ આવું દેખાણું હશે. બધું થોડું મથવાનું છે આમાં, એટલે આ તમારા માટેનું હોમવર્ક છે. અને આવું તમે મને મારી સાથે શેર કરશો, આપણા ગ્રુપમાં પણ આપણે સરસ રીતે આપણે ગઈ વખતે તમને તે બધી ઇમેજીસ હતી ને, તમે બધા બહુ સરસ જવાબ આપ્યા. અને આજે મેં છેલ્લે એના સાચા જવાબ, પ્રોપર એના ક્વિઝના જવાબ શું છે એ તમને આપી છે, એની સાથે તમે મેળવજો. મોટા ભાગના એ બહુ સાચા જવાબ આપ્યા છે. પછી એક મેં ઉમેરણ કર્યું છે, તમારું બધાનું ધ્યાન થયું છે, તમે જોજો કઈ વાર મેં તમને જે જવાબ આપ્યો ને એમાં એક કયું તમારા બધાનામાં ખૂટ્યું હતું, તમે કોઈએ જવાબ નહોતા આપ્યા એવું કયું એક બાબત હતી, તમારે હવે જોવાની છે. બરાબર છે, એટલે એટલું મારું અત્યારનું હોમવર્ક છે. એટલે અશ્વિનભાઈ, ઓકે સર. આરતીબેન, અહદ અને જોશી પ્રતિભા, એમનો ક્વેશ્ચન છે, તુલા રાશિ કયા નક્ષત્રમાં આવે છે? જો અત્યારનું મારું પ્રેઝન્ટેશન છે ને, એમાં દરેકનો આખો મેં કોટો છેલ્લે બતાવ્યો હતો, તમને ખબર હોય તો. તમે જે પ્રશ્ન પૂછો એના કરતા ઉલટું પૂછવું જોઈએ. તમે એમ પૂછો કે તુલા રાશિ કયા નક્ષત્રમાં આવે છે, એમ નહીં તુલા રાશિમાં કયા નક્ષત્રો, કારણ કે નક્ષત્રો નાના છે, તુલા રાશિ મોટી છે, એટલે તુલા રાશિમાં કયા કયા નક્ષત્રો આવે છે એમ તમારે પૂછવાનું. એટલે હવે તમારી પાસે જે આ એપ અને આવા બધા કઈ જે સાધનો છે ને, એનાથી તમારે શોધવા પ્રયત્ન કરો. સીધે સીધો બેઠો બેઠો જવાબ હસમુખભાઈ પાસેથી તમારે મેળવી લેવાનો એવું નહીં. એક હિંટ આપી દઉં છું, અનુરાધા નક્ષત્ર. ચાલો એક મેં તમને હિંટ આપી, હજી તમારે પર્ટિક્યુલર તમારે શોધવાનું છે. અને આ શોધવા માટે અત્યારે આપણી પાસે આ વેબસાઇટ અને આ બધું સોફ્ટવેર ને બધું, એટલું બધું ગૂગલ ને બધું છે. જો તમે જાતે શોધશો ને તો તમને બરાબર યાદ રહી જશે, એટલા માટે હું તમને કહું છું. એટલે તમારા પ્રશ્નને મેં સુધારી દીધો, તુલા રાશિમાં કયા નક્ષત્રો આવેલા છે એમ પૂછવાનું, કયા નક્ષત્રમાં તુલા રાશિ આવેલી એમ નહીં પૂછવાનું. કારણ કે નક્ષત્ર નાનું અને રાશિ મોટી, એટલું ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ. મકવાણા આશા પહદ ધાંચી, એમનો ક્વેશ્ચન, વૃશ્ચિક રાશિ કયા નક્ષત્રમાં આવે છે? તો ફરી વાર પાછું આવો જ આવી જ ભૂલ કરી, વૃશ્ચિક રાશિ કયા નક્ષત્રમાં આવે એમ નહીં પૂછવાનું. વૃશ્ચિક રાશિમાં કયા નક્ષત્રો આવેલા છે તો જ્યેષ્ઠા, મૂળ. હવે તમે શોધવા પણ પ્રયત્ન કરજો, આ મેં થોડોક નામ તમને આપી દીધા, મારે નહોતા આપવા જોઈતા, પણ મેં એક નામ આપી દીધા, હજી એમાં એક નામ તો બાકી રાખ્યું છે મેં આજે, એટલે હું નથી આપતો. એ તમારે શોધવાનું છે ને, મારા પ્રેઝન્ટેશનનો પેલો કોઠો મેં બતાવ્યો હતો ને, એ કોઠામાં એ વાર એક વાર ખોટો બતાવી દો તમને, જુઓ ત્યારે જો એક આ જયારે તમે આનું રેકોર્ડિંગ જુઓ ને, એનું રેકોર્ડિંગ જોશો ત્યારે તમને આ કોઠો ને બરાબર તમે જોજો, બરાબર જોજો. એક જ મિનિટ, અરે આ કોઠો છે એ આ કોષ્ટક છે ને, એ બધી રાશિની સામે બધા નક્ષત્રો છે. આ બધા આજે આ ફોન્ટ દેખાતા નથી, પણ એ ફોન્ટ તમને ન દેખાય, તમને નડે એવું નથી, એમાં મોટા ભાગની વિગતો આમાં દેખાય છે. એટલે તમે આ આ આને એને જોઈ અને તમે ફેરો કરજો. એટલે અત્યારે
નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાશિ એટલે શું અને નક્ષત્ર એટલે શું? રાશિ એટલે અને નક્ષત્ર એટલે તારાઓના સમૂહમાં માણસે આકૃતિઓની કલ્પના કરી અને એને નામ આપ્યા. મોટો મોટો એ રાશિ છે અને નામ છે નક્ષત્ર. અત્યાર સુધીમાં મેં બધું સમજાવ્યું એ સમજાવ્યું કે રાશિ અને નક્ષત્ર એ એક પ્રકારની આકૃતિઓની કલ્પના છે, તારાઓમાં દેખાતી આકૃતિઓની કલ્પના છે. અને એની સાથે પછી બધું બહુ જોડાયું છે, એની વાતો આપણે હજી કરવાના જ છીએ. ખૂબ જોડાયેલું છે, એની સાથે કથાઓ જોડાયેલી છે. ધ્રુવ ભક્ત ધ્રુવ છે, તો ધ્રુવ નું નામ પણ આપણે એક તારાને આપી દીધું. આવી રીતે અનેક બાબતો અહીં આપણે વાતો હજી આપણે એને કરવાના છીએ. ટૂંકમાં રાશિ અને નક્ષત્ર એટલે તારાઓની અંદર દેખાતી આકૃતિ. મકવાણા આશાબેનનો પ્રશ્ન છે, બધા કહે છે કે તમને શનિ નડે છે, શું એ સાચું છે? આપણે અત્યારે જે વેબિનાર ચાલે છે ને એ એસ્ટ્રોનોમીનો ચાલે છે, એસ્ટ્રોનોમી. અને બીજો એના જેવો શબ્દ છે એસ્ટ્રોલોજી. એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષ શાસ્ત્ર, અને એસ્ટ્રોનોમી એટલે ખગોળ વિજ્ઞાન. એસ્ટ્રોનોમી એ શુદ્ધ વિજ્ઞાન છે, અને જ્યોતિષ શાસ્ત્ર છે એને પણ ઘણા લોકો વિજ્ઞાન માને છે. વિજ્ઞાનના ઘણા તત્વો એની અંદર છે, પણ આપણે જે વાત કરીએ છીએ એ એસ્ટ્રોનોમીની વાત કરીએ છીએ. આપણે એસ્ટ્રોલોજીની વાત નથી કરતા. એસ્ટ્રોલોજી મુજબ શનિ નડે, મંગળ નડે, ગ્રહ નડે, એવી બધી માન્યતાઓ એમાં આવેલી છે. હવે એ તો મારો વિષય જ નથી. હું તો બિલકુલ આ જ્યોતિષ એટલે કે એસ્ટ્રોલોજીમાં જાણતો નથી, એટલે હું એના વિશે કેમ અભિપ્રાય આપી શકું. હું તમને માત્ર એટલું કહી શકું કે એ નડે છે કે નથી નડતો એ શાસ્ત્રનો વિષય છે, આપણા શાસ્ત્રનો વિષય. આપણું શાસ્ત્ર ખગોળ શાસ્ત્ર છે, ખગોળ શાસ્ત્ર એસ્ટ્રોનોમી, જ્યોતિષ શાસ્ત્ર એસ્ટ્રોલોજી. એટલે ધીસ વેબિનાર ઇઝ ડિપેન્ડ ઓન ઓનલી એન્ડ ઓનલી એસ્ટ્રોનોમી. અહદનો પ્રશ્ન છે, સર રાશિ કેમ હોય? તો તમને એક સ્લાઇડ મેં બતાવી હતી, તમને યાદ આવી હશે, યાદ રહી હશે. માણસે એવું કર્યું કે જયારે આકાશનું દર્શન કરતો હતો ત્યારે એને આકૃતિ તો દેખાણી, એ આકૃતિમાં પેલો ચંદ્ર અને સૂર્ય ક્રમે ક્રમે ખસતો હતો એ પણ એને ઓબ્ઝર્વેશન કર્યું. આ આ ઓબ્ઝર્વેશન છે ને આપણા 5000 વર્ષ જૂના ઓબ્ઝર્વેશન થયો. માણસ જ્યારથી સંસ્કૃત થયો, ક્યાંક સ્થિર રહેવા માંડ્યો, ત્યારથી આ બધું શરૂ થયેલું છે. એટલે આ બધા એક પ્રકારના નિરીક્ષણો છે, અને અદભુત નિરીક્ષણો છે, અદભુત નિરીક્ષણો છે. હવે એ નિરીક્ષણોને આધારે એને જોયું કે સૂર્ય અને ચંદ્ર પેલા તારાઓના સાપેક્ષમાં, એના રેફરન્સમાં એની ગતિ થોડી જુદી છે. સૂર્યની ગતિ કરતા ચંદ્રની ગતિ થોડી વધારે દેખાય છે. તો એ ચંદ્ર કઈ આકૃતિની બાજુમાં દેખાણો, સૂર્ય કઈ આકૃતિની બાજુમાં દેખાણો, એ આકૃતિને આધારે એને એક આખું શાસ્ત્ર બનાવ્યું. એ શાસ્ત્ર એટલે રાશિ અને નક્ષત્ર. એટલે એને જોયું કે આ આટલા દિવસ સુધી ચંદ્ર છે એ આ રાશિમાં રોકાયો છે. આપણે તમને એક સ્લાઇડમાં તમને યાદ રહ્યું હશે, 2.5 ડેઝ, 2.5 દિવસ સુધી ચંદ્ર એક રાશિમાં રોકાય, એક રાશિમાં હોય એમ આપણને દેખાય. એક રાશિ તો બહુ મોટી હોય ને, નક્ષત્રમાં રોજે રોજ પડી જાય, દરરોજ એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં ચંદ્ર જતો રહે, અને બીજા નક્ષત્રમાંથી બીજે દિવસે ત્રીજા નક્ષત્રમાં. આ થોડીક અત્યારે બહુ ચોખવટ નથી કરતો, એટલા માટે ક્યારેક ક્યારેક ચંદ્ર એકને એક રાશિમાં બે દિવસ પણ રોકાય એવું બને, પણ એ હવે પછીનો વિષય છે. એટલે અત્યારે આપણે એટલું સમજી લઈએ, ચંદ્ર રોજ એક રાશિ બને, પણ ચંદ્ર રોજ એક નક્ષત્ર બદલે, પણ ચંદ્ર 2.5 દિવસે એક રાશિ બદલે. એ રાશિમાં ચંદ્ર હોય, એ 2.5 દિવસ દરમિયાન જેનો જન્મ થયો હોય એનું નામ એ રાશિ ઉપરથી પાડવાનું જ્યોતિષ શાસ્ત્રની અંદર પરંપરા છે.
એટલે રાશિ આમ બની, રાશિ ને આકૃતિ મુજબ, અને આકૃતિમાં ચંદ્ર નું સ્થાન, આપણે અહીંથી પૃથ્વીમાં દેખાતું ચંદ્ર નું સ્થાન એ રીતે જોઈ અને પછી આપણે રાશિ ઉપરથી નામ પાડવાનું નક્કી કર્યું. પ્રાચી સાનો પ્રશ્ન છે, સૌથી મોટી રાશિ કઈ? બે ત્રણ રાશિ ખુબ મોટી છે. અરે વાહ વાહ વાહ, કન્યા રાશિ મોટી છે, ગુડ ગુડ. કન્યા રાશિ પણ મોટી છે, વૃશ્ચિક રાશિ પણ મોટી છે. અને આમ જો બીજી એક વાત તમને સાથે સાથે હું કરી દઉં, અત્યારે આપણે રાશિ નક્ષત્ર પૂરતી જ વાત કરીએ છીએ, પણ હવેનું જે ખગોળ વિજ્ઞાન છે ને, હવેનું ખગોળ વિજ્ઞાન, એને તો 12 રાશિ સુધી હવે મર્યાદિત નથી રહ્યા. રાશિ અને નક્ષત્ર બધાને ભેગા કરી અને 88 નામ આપી દીધા, 88 કોન્સ્ટિલેશન્સ નામ આપી દીધા. કારણ કે રાશિ અને નક્ષત્ર છે ને, એ તો માત્ર પૂર્વ પશ્ચિમ નો આપણનો ઉપર દેખાતો જે પટ્ટો હતો ને એમાં જ આવેલા હતા. સપ્તર્ષિ એ રાશિ નો હોય, અગસ્ત છે એ રાશિ નો હોય, અગસ્ત્યનો તારો રાશિ નો હોય, પણ હવેનું જે ખગોળ વિજ્ઞાન છે પશ્ચિમનું ને પૂર્વ, હવે બધું આખા વિશ્વનું ખગોળ વિજ્ઞાન માન્ય થઈ ગયેલું, એ ખગોળ વિજ્ઞાનને હવે બધાના નામ આપી દીધા અને 88 માન્ય એવી માન્ય એવા કોન્સ્ટિલેશન નક્કી કરી નાખ્યા. યસ, સંજયભાઈ મોદીનો પ્રશ્ન છે, દરેક રાશિમાં નક્ષત્ર ફરતા રહે કે કાયમ એક જ રહે? કાયમ એક જ રહે. બીજો પ્રશ્ન કન્ટિન્યુએશનમાં છે, નક્ષત્ર એટલે એક જ તારો હોય? ઓકે, હા, તો અઢી નક્ષત્ર ભેગા થાય ત્યારે એક રાશિ બને, એટલે એ ફરે નહીં, એ ફિક્સ જ છે. એ ફિક્સ જ છે, અને ફિક્સ એટલે હજારો વર્ષ પછી ફિક્સ નહીં હો, અત્યારે ફિક્સ છે. આપણો માનવ કાળ, આપણું લાઈફ સ્પાન છે ને, આપણો માનવનો લાઈફ સ્પાન છે, આપણે બધા કેટલા જીવવાના, 60-70-80 વર્ષ જીવવાના. સંજયભાઈ, નક્ષત્ર અને રાશિ બંને એના આકાર અને સ્થાન નક્કી છે, એમાં ફેરફાર થતો નથી. એની અંદર આપણને દેખાતો સૂર્ય અને ચંદ્ર એ પડતા હોય છે. રાશિ અને નક્ષત્રના તારાઓ અને એની ડિઝાઇન, એની આકૃતિ, એની પેટર્ન એ નક્કી છે. પણ મારો પ્રશ્ન હજી અધૂરો, નક્કી એટલે કઈ એમાં ફેરફાર થાય નહીં એવું નથી, હજારો વર્ષ પછી ફેરફાર થાય છે. હજારો વર્ષ પછી, હો, હજારો વર્ષ પછી ફેરફાર ક્યાં હોય એવા ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં નોંધાયેલા છે. એટલે અને બીજો પ્રશ્ન કન્ટિન્યુઅસમાં શું હતો? નક્ષત્ર એટલે એક જ તારો? નક્ષત્ર એટલે એક જ તારો, મોટે ભાગે એક તારો એવું હોય છે, ઘણી વખત એક તારો ન હોય એવું પણ બને. દાખલા તરીકે પુનર્વસુ નક્ષત્ર છે, પુનર્વસુ નક્ષત્રમાં એક તારો નથી, પુનર્વસુમાં તો પુનર્વસુની આખી હોળી, આખી હોળી છે. પુષ્ય નક્ષત્ર છે, એક તારો નથી. એવી રીતે પણ ક્યાંક ક્યાંક એક તારો, રોહિણી દાખલા તરીકે રોહિણીનો એક જ તારો હોય, આદ્રા છે તો આદ્રાનો એક જ તારો હોય, કૃતિકા નક્ષત્ર દાખલા તરીકે, કૃતિકા તો આખું ધૂમખું છે, ક્લસ્ટર ઓફ ધ સ્ટાર્સ. સંજયભાઈ મોદીનો પ્રશ્ન છે, બધા તારા એકબીજાથી દૂર હોય તો એક જ આકારમાં કેમ ફરે? અર્થાત એટલે ઉદાહરણ સમજાવ્યું છે એમને, સપ્તર્ષિ ઋષિ ના તારા ભેગા હોય, ભેગા પણ દૂર હોય તો આકૃતિ સરખી કેમ રહે? તમને મેં એક પહેલા જ વખતે એક મોડેલ બનાવવાનું કહ્યું છે સંજયભાઈ, જો તમે હિંમત કરીને એ મોડેલ બનાવો ને તો તમને બરાબર સમજી જશે. હું સમજાવીશ ને એની કરતા પણ બહુ સારી રીતે સમજાઈ જાય એવું એ સપ્તર્ષિનું મોડેલ થવાનું છે. કમસે કમ તમે મોડેલ ન બનાવો તો કઈ નહીં, પણ એમ જે લિંક આપી છે ને એ લિંકની પણ વિઝિટ કરો. અને કોઈક વિજ્ઞાન નગરી કે કોઈ સાયન્સ સેન્ટર કે કોઈ સાયન્સ સિટીમાં જો તમે ક્યારેક મુલાકાત લો અથવા તો લીધી હોય તો તમને યાદ અપાવું, ન લીધી હોય તો હવે જયારે લો, ત્યારે કોઈ જગ્યાએ સાયન્સ સિટીમાં કે વિજ્ઞાન નગરી જેવામાં આવું એક મોડેલ હોય છે.
તમે એક બાજુથી જોવો તો એક આકાર દેખાય અને સાઈડ માંથી જોવો તો ત્યાં આકાર કઈ હોય જ નહીં. એક જગ્યાએ મેં આવા મોડેલ જોયા છે, બેંગ્લોર ના સાયન્સ સિટી માં જોયા છે, આપણું અમદાવાદ નું સાયન્સ સિટી છે એમાં પણ આવા મોડેલ જોયા છે. આપણે એમાં તમને એક બાજુથી જોવાનું એમ કે તમે જુઓ તો એમ લાગે કે પેલો ક્રિકેટ માં એક સરસ મજાનો બેટ્સમેન ઉભો હોય અને બેટ રાખી નાગરી એમને આમ થાય છે દડો મારી નાગરી, અને પછી એની સાઈડ માં જઈને જુઓ તો ત્યાં ન કોઈ ક્રિકેટર હોય, ન બેટ હોય, ડમ્સ પણ જુદા જુદા હોય. આવી આપણે આપણે અહીંથી ને આકાશમાં જોઈએ છીએ ને, આપણે એના કરતા સેંકડો હજારો પ્રકાશ વર્ષ દૂર છીએ એટલે આપણને પેટર્ન દેખાય છે. વાસ્તવમાં એના પેટર્ન છે નહીં. એટલે સંદીપભાઈ તમને મારી ફરી વાર વિનંતી છે, મેં પહેલા એપિસોડમાં આપેલી લિંક ને તમે બરાબર વિઝિટ કરજો. જો તમને કઈ ન મળે તો તમે મારો વ્યક્તિગત વોટ્સએપમાં મારો સંપર્ક કરજો, હું તમને લિંક ફરી વાર આપીશ. એના કારણે તમને આખું તમારા મનમાં જે વિઝન છે ને એકદમ સ્પષ્ટ થઈ જશે. હું તમને એટલું મહેનત અત્યારે સમજાવવા કરીશ ને તો પણ થોડું અઘરું પડવાનું એટલા માટે. આરવ ઓઝાનો પ્રશ્ન છે, નક્ષત્ર સૂર્યની જેમ સ્થિર છે કે એ પણ ફરે છે? જો એક ખગોળ વિજ્ઞાનમાં રસ લેવા વાળા માટે, એસ્ટ્રોનોમીમાં રસ લેવા વાળા માટે એક ધ્રુવ વાક્ય હું કહી દઉં છું. ધ્રુવ વાક્ય, બ્રહ્માંડની કશું સ્થિર નથી, આપણી નજર, આપણી ઉંમર, આપણું અંતર એટલું બધું લિમિટેડ છે કે આપણને કઈ સ્થિર લાગે છે. બધું જ ફરે છે, નક્ષત્રો પણ ફરે છે, એ પણ ફરે છે, પણ આપણે 25-50-100 વર્ષમાં એ ફેરફાર દેખાતો નથી. વાસ્તવમાં બધું જ ફરે છે, સૂર્ય પણ ફરે છે, પોતાની ધરી પર પણ ફરે છે, બીજા કોઈ કેન્દ્રની આસપાસ પણ ફરે છે, અરે આપણી ગેલેક્સીઓ સારા વિશ્વો એ પણ ફરી રહ્યા છે. એટલે આ ધ્રુવ વાક્ય યાદ રાખી લેવાનું, કઈ સ્થિર નથી. અહીંયા આપણે પ્રશ્નો જે ક્વેશ્ચન આન્સર બોક્સના હતા એ મોટાભાગના પૂરા કર્યા છે, પણ કેટલા મોટા પ્રશ્નો રિપીટેડ છે એટલે આપણે બધા પ્રશ્નો લેતા નથી. બધા પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા પૂછતા નથી કારણ કે સમયની પણ મર્યાદા. એમના પ્રશ્નોનો જવાબ છે એ દેવ મુરારી સાહેબ વોટ્સએપ ગ્રુપની અંદર તમને આપશે. ઓકે, અહીંયા આપણે આ વેબિનાર પૂર્ણ જાહેર કરીએ છીએ અને આ વેબિનારમાં હાજર રહેવા બદલ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દેવ મુરારી સાહેબ ખૂબ સરસ રીતે વેબિનાર ચાલે છે, ખૂબ આનંદ થાય અને જાણવાનું મળે ઘણું બધું. ઓકે, થેન્ક યુ સર. તમને પ્રોત્સાહન આપો છો ક્રિકેટભાઈ, એનાથી પણ અમારો ઉત્સાહ બેવડાય છે. અમે ખૂબ જાણવા મળે, નવું કંઈક જાણવા મળે. ચાલો, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. વિદ્યાર્થીઓને પણ સમજાવીશું અને અમે પણ અમારા ક્લાસની અંદર એને લાગુ પાડીશું. એટલે આપનો મારો બાળક પણ જોઈ રહ્યો છે, આપની સાથે સાથે આપ જોઈ શકો છો કે એ પણ બધી આ વિજ્ઞાન છોટા સાયન્ટિસ્ટ છે, એ પણ ખૂબ જ સરસ આની રસ લઈ રહ્યો છે અને જોઈ રહ્યો છે. આપને નથી બતાવી રહ્યું એ ક્યારેક કે નથી આપણે, એટલે આપણે જોઈ રહ્યા છો તો તમને સમજે છે, પણ જે સ્ક્રીન ઉપર આપ કહી રહ્યા છો કે આ આભાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સર. વિનોદભાઈ, થેન્ક યુ. તમને રેકોર્ડિંગ કરેલી લિંક છે ને એ અમે મોકલી આપીશું વોટ્સએપ ગ્રુપ ની અંદર જ, પણ થોડો ટાઈમ અમને જોઈએ છે એટલે એ બનશે થી વહેલી મોકલી આપીશું કે જેથી વધારે વધારે લોકો એસ્ટ્રોનોમી તરફ સમજે અને નવી નવી વસ્તુ પર પ્રશ્નો કરે ને કંઈક કામ કરે.